જે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે, એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, સમાચાર મળી રહ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર મોટો આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થાય તે પહેલા જ હવે રાજનીતિ શરૂ થઈ છે. રાજ્યની શાંતિ ડહોળવા માટે કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢી રહી છે તેવું નીતિન પટેલે કહ્યું. રાજ્યમાં હાલમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે છે. મારી દ્રષ્ટિએ અત્યારે કોંગ્રેસની ન્યાય રેલી યોજવી તે અપ્રાસંગિક છે તેવું નીતિન પટેલે કહ્યું. કોંગ્રેસને રાજકારણ ચલાવવું હોય તો અનેક પ્રસંગો આવે છે. જૂના બનાવને આગળ કરી કોંગ્રેસ રેલી યોજી રહી છે એ યોગ્ય નથી. અસરગ્રસ્તોની સહાનુભૂતિ મેળવવા માટે કોંગ્રેસ આ રેલી યોજી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત દેખરેખ રાખી જ રહ્યા છે. કોંગ્રેસ જે મુદ્દા પર રેલી કરે છે તેના પર સરકાર અને હાઈકોર્ટે પગલાં પણ લીધા છે તેવું નીતિન પટેલે નિવેદન આપ્યું છે. તો આખરે નીતિન પટેલે કોંગ્રેસની ન્યાય યાત્રા પર શું નિવેદન આપ્યું છે પહેલા તે સાંભળી લઈએ. ગુજરાત રાજ્યમાં અત્યારે દરેક પ્રકારે કાયદો અને વ્યવસ્થા, શાંતિની વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાયેલી છે. રાજ્યના ખેડૂતો અત્યારે ખેતીની મોસમમાં ખૂબ સક્રિય છે. વેપારીઓના ધંધા રોજગાર પણ ખૂબ ચાલી રહ્યા છે અને આખા રાજ્યની શાંતિને ડહોળવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી ન્યાય યાત્રાના નામે જે રેલી આવતીકાલે નીકળવાની છે એ રેલી મારી દ્રષ્ટિએ અત્યારે અપ્રાસંગિક છે. તો નીતિન પટેલ કહી રહ્યા છે કે આ રેલી યોજવી અપ્રાસંગિક છે. અમારી સાથે ન્યૂઝરૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ જોડાઈ ગયા છે. ધર્મેશ, એક બાજુ કોંગ્રેસની ન્યાય યાત્રા અને ભાજપની તિરંગા યાત્રા પણ શરૂ થવાની છે, તેની વચ્ચે રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. આ નિવેદનને કઈ રીતે જોઈ શકાય? વિકાસ, કહી શકાય કે આવતીકાલે સૌરાષ્ટ્ર માટે બહુ મહત્વનું કહી શકાય કે ભાજપની તિરંગા યાત્રા છે અને કોંગ્રેસની ન્યાય યાત્રા છે. મોરબીથી પ્રારંભ થવાનો છે. કોંગ્રેસની ન્યાય યાત્રા છે એ મોરબીના ઝૂલતા પુલ સહિત જે અગ્નિકાંડ હોય આ તમામ લોકો માટે જે કાંડ થયા છે એમાં ન્યાય નથી મળ્યો એની માટે ન્યાય યાત્રા કોંગ્રેસ કાઢી રહી છે. પરંતુ એ પૂર્વે રાજનીતિ તેજ થઈ છે અને નાયબ અપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અપ્રાસંગિક આખી ન્યાય યાત્રાને ગણાવી અને કીધું કોંગ્રેસને જો રહેવું હોય સમાજની વચ્ચે કે રાજકારણમાં તો એને અનેક પ્રસંગો છે પણ ન્યાય યાત્રામાં શાંતિ ડોળાય તેવું બતાવી અને એક જેને કહેવાય છે એક મોટું નિવેદન આપ્યું છે. અને મહત્વની વાત એ છે કે રાજકોટથી તિરંગા યાત્રાનો પ્રારંભ છે અને મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ છે ત્યારે નીતિન પટેલનું આ નિવેદન બહુ મહત્વનું કહી શકાય છે કે શાંતિ, કાયદો વ્યવસ્થા ખૂબ સરસ રીતે ચાલે છે ત્યારે શાંતિ ડોળે તેવી આ ન્યાય યાત્રા છે તેવું મોટું આ નિવેદન છે. જી વિકાસ, બિલકુલ આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ. અને આમાં કોંગ્રેસની પ્રતિક્રિયા પણ હવે જરૂરી બની જાય છે કે કોંગ્રેસ હવે તેને કઈ રીતે લેશે. એમાં સીધા જ નીતિન પટેલનો આક્ષેપ એ છે કે જો કોંગ્રેસ ન્યાય યાત્રા શરૂ કરશે તો પછી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને હાનિ પહોંચશે. અત્યારે ગુજરાતભરમાં શાંતિનો માહોલ છે, સૌ કોઈ અત્યારે સુખમય માહોલમાં છે, તેવામાં આ પરિસ્થિતિમાં ન્યાય રેલી ન યોજવી જોઈએ કારણ કે અરાજકતાનો માહોલ ઉભો થઈ શકે છે તેવો નીતિન પટેલનો સંકેત છે. ધર્મેશ, સીધો જ આક્ષેપ લગાવ્યો છે અને નીતિન પટેલ ઘણા સમય બાદ આ રીતે એક્ટિવ પોલિટિક્સમાં આવ્યા છે, આ રીતે તેમણે નિવેદન આપ્યા છે તેને પણ કઈ રીતે જોઈ શકાય? સાથે સાથે હવે કોંગ્રેસની પ્રતિક્રિયા પણ હવે મહત્વની બની જાય છે. ચોક્કસ વિકાસ, મહત્વની વાત કે નીતિનભાઈ પટેલના જે નિવેદનો હોય છે એ અનેકવાર અનેક પ્રસંગો વખતે એક ચર્ચામાં પણ હોય છે. અને મોટી વાત એ છે કે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આજે સવારે જ જેને કહી શકાય કે ન્યાય યાત્રા અંગે એમણે જે નિવેદન આપ્યું છે કોંગ્રેસની આ ન્યાય યાત્રાને તેમને એક વખોડી પણ છે. આવા સંજોગોમાં નીતિન પટેલે જે કહ્યું છે એ એકદમ તબક્કાવાર કીધું છે અને સીધો જ રાજકીય પ્રહાર જ કર્યો છે કોંગ્રેસ ઉપર કે કોંગ્રેસને જો રાજકારણમાં રહેવું હોય તો અનેક પ્રસંગો છે પણ જેને કહેવાય કે આપત્તિગ્રસ્તોની સંવેદના માટે એમણે આ ન્યાય યાત્રા કરી અને શાંતિ ડોળવાનો એક પ્રયાસ કરી રહ્યા હોય તેવા ઉલ્લેખ નીતિન પટેલના નિવેદનમાં જોવા મળી રહ્યો છે. એટલે કહી શકાય કે બંને યાત્રાનો પ્રારંભ છે એ સૌરાષ્ટ્ર એપિસેન્ટર છે જ્યાં રાજકોટનો અગ્નિકાંડ હોય કે મોરબી ઝૂલતા પુલ હોય. જોકે આ તમામ જે ન્યાય યાત્રા છે એમાં તો જે અરણી બોટકાંડ પણ લેવામાં આવ્યું છે, સુરતની તક્ષશિલા પણ છે, પણ આવા સંજોગોમાં
કોંગ્રેસની યાત્રા માટે આ નીતિન પટેલનું આ નિવેદન બહુ મોટું અને ચર્ચાસ્પદ બની જાય છે અને એક રાજકીય પ્રહાર જ ગણાય છે. બીજું ધર્મેશ, સવાલ એ પણ છે કે વિપક્ષ તો વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યું છે કે લોકોના મુદ્દા ઉઠાવી રહ્યું છે. હવે આગામી સમયમાં સત્ર પણ મળવાનું છે, પરંતુ સત્રનું જે દિવસો રાખવામાં આવે છે તે પણ ટૂંકા છે. વિપક્ષની માંગ એ છે કે અમે તો જે લોકોને આ પીડા પહોંચી છે, જે લોકો પરેશાન થયા છે, તેમને અવાજનો અમે વાંચા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તો આમાં ખોટું શું છે? વિકાસ, બહુ મોટી વાત એ છે કે જ્યારથી રાજકોટનો અગ્નિકાંડ બન્યો અને એ પછી રાજકોટ બંધનું એલાન આવ્યું, એ તમે જોઈ શકો કે રાજકોટ એટલે ભાજપનો ગઢ કહેવાય, પણ જે અગ્નિકાંડ બન્યો અને 27 લોકોના જીવ બુજાઈ ગયા ટીઆરપી ગેમ ઝોનમાં, અને એ પછી ન્યાયની જો વાત આવી, એમાં વાટાઘાટો થઈ, સીટની રચના થઈ, પરંતુ હજુ પીડિતો કહે છે ન્યાય નથી મળ્યો. અને આવા જ ઝૂલતા પુલ હોય કે જેને કહી શકાય કે અગ્નિકાંડ હોય કે અણી બોટકાંડ હોય, આ તમામ વચ્ચે જેને કહી શકાય ન્યાય નથી મળ્યો એટલે આ યાત્રા કાઢી રહી છે. અને આ મહત્વની વાત, આ એ કહી શકાય કે નીતિન પટેલે એટલે જ આ રાજકીય પ્રહાર કર્યો છે કે આ અપ્રાસંગિક છે. આપણી સાથે લાલજીભાઈ દેસાઈ જોડાયા છે, વિકાસ કોંગ્રેસની યાત્રાના, ન્યાયયાત્રાના એ સંયોજક પણ છે. લાલજીભાઈ, નીતિનભાઈ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ આ ન્યાયયાત્રાને અપ્રાસંગિક ગણાવી છે અને કાયદો વ્યવસ્થા બરાબર આવે છે ત્યારે કોંગ્રેસ આ ન્યાયયાત્રા કાઢે છે, યોગ્ય નથી કહ્યું, આવું કેવું છે, શું કહેશો? મેં નીતિનભાઈ નું સ્ટેટમેન્ટ સાંભળ્યું નથી, પણ નીતિનભાઈ પટેલ પૂર્વ ઉપ મુખ્યમંત્રી આવું સ્ટેટમેન્ટ, લાલજીભાઈ એમનું સ્ટેટમેન્ટ તમને એક વાર સંભળાવી દઈએ, નીતિન પટેલે શું કહ્યું તમે સાંભળી લો પહેલા, તમને સંભળાવી દઈએ. નીતિન પટેલે શું કહ્યું સાંભળો. ગુજરાત રાજ્યમાં અત્યારે દરેક પ્રકારે કાયદોની વ્યવસ્થા, શાંતિની વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાયેલી છે. રાજ્યના ખેડૂતો અત્યારે ખેતીની મોસમમાં ખૂબ સક્રિય છે, વેપારીઓના ધંધા રોજગાર પણ ખૂબ ચાલી રહ્યા છે, અને આખા રાજ્યની શાંતિને દોરવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી ન્યાયયાત્રાના નામે જે રેલી આવતીકાલે નીકળવાની છે, એ રેલી મારી દ્રષ્ટિએ અત્યારે અપ્રાસંગિક. લાલજીભાઈ, સાંભળ્યો છે આ તમારી રેલી અપ્રાસંગિક છે, કેમ શાંતિ ડોળવાનો પ્રયત્ન કરો છો? આ સાંભળ્યા પછી મને નીતિનભાઈ જે પૂર્વ ઉપ મુખ્યમંત્રી છે એમની સમજણ ઉપર પણ હસવું આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના શાસકો હંમેશા એવું માને છે કે કોઈ પણ વ્યક્તિ અન્યાય થાય, અત્યાચાર થાય, બલાત્કાર થાય, ભ્રષ્ટાચાર થાય તો તમારે મૂંગું રહેવાનું, કારણ કે શાંતિ ના ડોળાઈ જવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના શાસકોને મારે એક જ સવાલ પૂછવાનો કે તમે એવું તે શું કરો છો કે વર્ષો સુધી તક્ષશિલાના, હરણીકાંડના, મોરબીકાંડના અને રાજકોટના કાંડના જે પીડિતો હોય એને ન્યાય માટે રસ્તા ઉપર ઉતરવું પડે, પત્રિકાઓ લઈને ફરવું પડે. ગુજરાતની જનતાને જ્યારે એમ લાગે છે કે શાસકો ન્યાય કરવાના પક્ષમાં નથી અને શાસકો પોતે જ અન્યાયની પ્રક્રિયા, હું એવું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટવાની આ શરૂઆત કહેવાય ગુજરાત ન્યાયયાત્રા. ધંધા રોજગાર સારા ચાલી રહ્યા છે તેવું કેવું છે, ખેતી સારી ચાલી રહી છે, અરાજકતાનો માહોલ ઉભો થશે તેવું કેવું છે તેમનું? નીતિનભાઈને એમ જ કહેવાનું કે ગાંધી વિચારધારા મુજબ વરેલા લોકો અમે રાજકોટ બંધ રહ્યું, એક પણ કાંકરી ચાળો કોઈએ કર્યો નહોતો. સમગ્ર રાજકોટ જ્યારે બંધ રહ્યું ત્યારે ગાંધીયન પદ્ધતિએ હાથ જોડીને બંધ રાખ્યો, માત્ર ન્યાયની અપેક્ષા, માત્ર સાચું છે એ બહાર આવે. અને ભાજપના ભ્રષ્ટ જે મેયર, ભાજપના ભ્રષ્ટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના ભ્રષ્ટ જે પોતાના જિલ્લા શહેરના અને સાથે સાથે મંત્રીઓ અને પદાધિકારીઓ અને અધિકારીઓ સરકારના મોટા, આ બધાઓ જે છે એના તપાસ કરવામાં આવે, એની અપ્રમાણસર મિલકતોની પણ તપાસ કરવામાં આવે. આનાથી વધારે તો કોઈ માંગ જ નથી, ઝડપી ન્યાય મળે યોગ્ય લોકોને. બિલકુલ લાલજીભાઈ, રાજકોટમાં તમે જે બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યાં સારી સફળતા મળી અને હવે તેને લાર્જર સ્કેલમાં તમે લઈ જઈ રહ્યા છો, શું જનતાનો પ્રતિસાદ મળશે ખરા ન્યાયયાત્રામાં?
જુઓ, અમારું કામ છે વિપક્ષના ધર્મનો અને એક માનવ ધર્મ નિભાવીને જનતાના મુદ્દા ઉઠાવવાના. જનતાને બરાબર લાગશે ગુજરાતની તો એ લોકો અમને સાથ આપશે, જનતાને એમ લાગશે કે આ મુદ્દાઓ એમના માટે નથી તો કદાચ એ લોકો અત્યારે એના પોતાના કામમાં વ્યસ્ત હશે, અમારી સાથે ના પણ જોડાય. પણ જનતાએ નક્કી કરવાનું છે કે જ્યાં જૂઠાણું છે, જ્યાં ભ્રષ્ટાચાર છે, જ્યાં અત્યાચાર છે, એની સામે લડવું કે ના લડવું એ જનતાએ ખુદ નક્કી કરવાનું. અમારું કામ છે એ પરસેવો પાડવાનું, મહેનત કરવાનું, ગુજરાતની જનતાનો અવાજ બનવાનું છે. બાકીનો નિર્ણય જનતાએ કરવો પડે કે બેરોજગારી હોય, ખેડૂતો હેરાન થતા હોય, ઘેડના ખેડૂતો પાણીમાં અત્યારે ઉભા રહીને પોતે કહેતા હોય કે અમને અમારા માટે કંઈક રસ્તો કરો. આવું અનેક છે, બુલડોઝર રાજમાં અનેક ગરીબોના મકાનો પડી જતા હોય, દલિતો ઉપર અત્યાચાર થતા હોય ગુજરાતમાં. એટલે ગુજરાતમાં ગુજરાતનું અત્યારનું શાસન એટલે અત્યાચાર, બળાત્કાર અને ભ્રષ્ટાચારનો જાણે ત્રિકોણ છે, અને ત્રિકોણ અત્યારે જનતાને વાગી રહ્યો છે, એનો તીરછો ભાગ છે એ વાગી રહ્યો છે. અમારે એને જનતાને એમાંથી મુક્ત કરવી છે. નીતિનભાઈ, જોવાનું રહેશે કે હવે જનતા કેવો પ્રતિસાદ આપે છે, અને આપ વિપક્ષ તરીકે વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છો તો એ પણ સારી બાબત છે. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.